તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે રેલવે સ્ટેશન પરથી પસાર થતી મોટા ભાગની એક્સપ્રેસ ટ્રેનો સંપૂર્ણ રીતે ખીચોખીચ ભરેલી છે ખાસ કરીને ઓગણીસમી ઓગસ્ટે એટલે કે રક્ષાબંધનના દિવસે કારણ કે લોકોએ ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ મધ્યપ્રદેશ ઓડિશા દિલ્હી અને મહારાષ્ટ્ર તરફ જતી ટ્રેનોમાં એક મહિના અગાઉથી બુકિંગ કરાવી લીધું છે જેના કારણે મોટી ટ્રેનોમાં વેઇટિંગ ટાઈમ સોથી બસો સુધી પહોંચી ગયો છે તેમજ તહેવારોને લીધે રેલવેના રિઝર્વેશન કાઉન્ટર પરથી એકસો થી પચાસથી વેઇટિંગ ટિકિટ આપવામાં આવે છે જેને રોકવાને બદલે રેલવે દંડ વસૂલવા પર વધુ ધ્યાન આપી રહી છે રેલવે અધિકારીઓનું કહેવું છે કે વેઇટિંગ રિઝર્વેશન ટિકિટ ધરાવતા મુસાફરો સામાન્ય કોચમાં મુસાફરી કરી શકે છે કારણ કે ટિકિટ ચેકિંગ સિસ્ટમ ઓનલાઇન થઈ ગઈ છે તેથી મુસાફરોએ વેઇટિંગ ટિકિટોને કેન્સલ કરવી જોઈએ નહીં તો તેમણે જનરલ કોચમાં મુસાફરી કરવી પડી શકે છે આપને જણાવી દઈએ કે ટ્રેનોમાં બર્થની સંખ્યા માટે રિઝર્વેશન ટિકિટ આપવાની રેલવેની સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે આ કારણે મુસાફરોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ભાગે જ વીસ થી પચ્ચીસ ટિકિટ કન્ફર્મ થાય છે તે પણ જ્યારે અન્ય મુસાફરો તેની ટિકિટ કેન્સલ કરે છે આવી સ્થિતિમાં જ્યારે તાકીદનું કામ હોય ત્યારે મુસાફરો જ્યાં જ્યાં જગ્યા હોય ત્યાં બેસીને મુસાફરી પૂર્ણ કરે છે તો શું તમારી તો ટિકિટ ક્યાંક વેટિંગમાં નથી ને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય